नमस्कार सीएनबीसी बजार में आपनु स्वागत छे। आप जोई रह्या छो मॉर्निंग टिकर, हूँ छु निशा। शो की शुरुआत मुख्य समाचार साथ। विश्व ग्लोबल संकेत, मोटा भागना एशियाना बजार अने डाव फ्यूचर्स नीचे। एसजीएस निफ्टी फरी लीला निशान में। त्याज इकोनॉमी ने सपोर्ट यथावत राखवाना फेडना चेयरमेनना निवेदन थी रिकॉर्ड ऊंचाई पर बंद एसएनपी 500। प्रोडक्शन वधवाने लईने सऊदी अरब अने यूएई वच्चे करार थवानी खबरोथी क्रूडनी किंमतोमां नरमाश। $75 नीचे आव्यो ब्रेंटनो भाव, जो के हजू डीली नथी थई सत्तावार पुष्टि। निफ्टी अने बैंक निफ्टीनी वीकली ऑप्शन्स एक्सपायरी पर रहेशे नजर। सीएनबीसी बजारना ट्रेडर्स पोलमां 70% जाणकारो मुजब 15,800 15,900 वच्चे रही शके निफ्टी एक्सपायरी। ત્યારે મિશ્ર રહ્યા આઈટી દિગ્ગજ ઇન્ફોસિસના પરિણામ 4.8% રહી ડોલર આવક, પરંતુ માર્જિન અને નફો અનુમાનથી ઓછા। કંપનીએ નાણાકીય વર્ષ 22 માટે રેવન્યુ ગાઈડન્સ 2% વધારી 14-16% કર્યું। ત્યાં જ અનુમાનથી સારા રહ્યા એલએનટી ટેક સર્વિસીસના પરિણામ। આજે પણ આઈટી શેર્સ માટે રહેશે ખાસ। વિપ્રો, એલએનટી, ઇન્ફોટેક, ટાટા એલેક્સી અને સાયન્ટના આવશે પરિણામ। આશરે 10% વધી શકે છે વિપ્રોની ડોલર આવક। ત્યાં જ એલટીઆઈના નફા પર દેખાઈ શકે દબાણ। ડેરી પશુપાલન સાથે જોડાયેલા શેરમાં આજે રહેશે એક્શન। સીસીઈએ કાલે 54,000 કરોડથી વધુની સ્કીમની આપી મંજૂરી। શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે સબસિડી સ્કીમની જાહેરાત, તો 5 વર્ષમાં ખર્ચ થશે 624 કરોડ રૂપિયા। ટાઇટનના શેર પર રાખો નજર। બિગ બુલ રાકેશ ઝુંઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુંઝુનવાલાએ જૂન ત્રિમાસિક દરમિયાન કંપનીમાં ઘટાડી હિસ્સેદારી। શેર હોલ્ડિંગ 5.06%થી ઘટાડી થયું 4.81%। ત્યારે ઝોમેટોના આઈપીઓને સારો પ્રતિસાદ। પહેલા દિવસે ઇશ્યુ પૂરો ભરાયો, કાલ સુધી ખુલ્લો રહેશે આઈપીઓ। 72-76 રૂપિયા વચ્ચે છે પ્રાઇસ બેન્ડ। અને આજે વારાણસીની મુલાકાત પર પીએમ મોદી આપશે કેટલીક ભેટ। ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિત નવી પરિયોજનાઓનું કરશે ઉદઘાટન। તો આજે છે ગુરુવાર, વીકલી ઓપ્શન્સ એક્સપાયરીનો દિવસ અને એના પહેલા 2 કલાક ખાસા મહત્વના। તો સૌપ્રથમ નજર હશે વૈશ્વિક બજારથી મળતા સંકેતો ઉપર અને ત્યારબાદ સંસ્થાકીય રોકાણ અને વાયદા બજારના સંકેતો પર કરીશું નજર। આ બધી આજે નિફ્ટી અને બેંક નિફ્ટીની શું રણનીતિ હોવી જોઈએ તે જણાવવા આપણી સાથે જોડાશે એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી। ત્યારબાદ મોર્નિંગ ટોપ સ્ટોક્સ પર કરીશું નજર, તેમજ માર્કેટના ફંડામેન્ટલ પર ચર્ચા કરવા જોડાશે માર્કેટ મોજના સુનિલ દમાનીયા સાથે। ટેકનિકલ શોર્ટ્સના આધારે રોકાણની રણનીતિ જાણીશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, તો લવકુશ ફિન્સોના ખુશ ગોડાસરા પાસેથી। તો ડેરિવેટિવ્સ પર ચર્ચા કરવા જોડાશે ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલ। 9 વાગે માર્કેટના પ્રી ઓપનિંગ અને સાથે જ કોમોડિટી માર્કેટની શરૂઆત પણ જોઈશું। માર્કેટ ઓપનિંગ પહેલા રાજન, કુશ અને મિતેશના ટ્રેડિંગ કોલ જાણીશું। તો 9:35 માર્કેટ પર ચર્ચા કરવા જોડાશે મોતીલાલ ઓસવાના હેમાંજાન। તો ગઈકાલે યુએસમાં શું બદલાયું તમે જો, ગઈકાલે ટેસ્ટિમોની હતી આપણે પોવેલ સાહેબની, એટલે કે ફેડ ચેરમેન પોવેલ સાહેબની કોંગ્રેસમાં ટેસ્ટિમોની હતી કે આટલા બધા ઇન્ફ્લેશનને જે વધતા આપણે બધા જોઈ રહ્યા છે એને રોકવા માટે અથવા તો એને કાબૂમાં કરવા માટે ફેડ શું પગલાં લેશે। પણ ફેડ ચેરમેને ખૂબ જ ક્લિયરલી જણાવી દીધું છે કે અત્યારે એમનો કોઈ જ વિચાર નથી, કોઈ પણ ટેપર ટેન્ટ્રમ આપણે જેને કહીએ છીએ એવો એમનો કોઈ જ વિચાર નથી ને અત્યારે કોઈ જ બદલાવ થશે નહીં પોલિસીમાં। અને ઇન્ફ્લેશન અત્યારે એકાદ વાર વધી ગયો છે પણ ફરી પાછો મોડરેશનમાં આવી જશે, ફરી પાછો એ નોર્મલ થતો દેખાશે એવું અત્યારે એમનું સ્ટેટમેન્ટ આવતું દેખાયું ને ત્યારબાદ માર્કેટમાં થોડી ઈઝ આવી। અધરવાઇઝ તમે જોયું હોય તો શરૂઆતથી ટીક થોડી નેગેટિવ સાઇડ પર હતી માર્કેટની, એટલે તમે ગઈકાલે જો છેલ્લા કલાકને પણ જુઓ અથવા તો ક્લોઝિંગને જુઓ તો યુએસમાં રિકવરી આવી। ઇવન ડાઉ અને એસએનપી તમે જો સ્માર્ટલી રિકવર થઈ ગયા, પણ એસએનપી ખાસ કરીને નાસડેક તમે જો તો 5% નીચે બંધ આવ્યું છે। તો અત્યારે હજી આજે પણ કોંગ્રેસમાં એમનો મંતવ્ય આવવાનું છે એટલે હજુ એની પણ રાહ જોવાઈ રહી છે। પણ ગઈકાલે જે સંકેત મળ્યા છે એ ક્લિયર છે કે ભલે અત્યારે ઇન્ફ્લેશન વધતું હોય પણ તેમનો અત્યારે કોઈ પણ પોલિસી ચેન્જ કરવાનો વિચાર અહીંયા નથી દેખાઈ રહ્યો, તો આ એક રિલીફના સમાચાર છે।
બીજું તમે જુઓ તો ઓઇલ પર તમે સમાચાર ગઈકાલે આવતા સાંભળ્યા હશે કે જે ખબરો આવી રહી છે કે યુએઈ અને સાઉદી અરબ વચ્ચે એક કહી શકાય ને કે ડીલ થતી દેખાઈ રહી છે, ડીલ અથવા તો એક સામંજસ્ય અથવા કોમ્પ્રોમાઇઝ તમે કહીશો થઈ શક્યું છે. કારણ કે તમે જો જ્યારે ઓપેક પ્લસની બેઠક હતી ત્યારે યુએઈ સ્ટેન્ડ લીધું કે અમારા બેઝલાઇનને તમે વધારો, કારણ કે અમે સૌથી વધુ અમે સફર થઈ રહ્યા છે. ક્રૂડ પ્રોડક્શનમાં જે રીતે હવે ડિમાન્ડ વધી રહી છે ગ્લોબલી આપણે જોઈ રહ્યા છે, બધા બધી જગ્યાએ નિયમો હળવા થઈ રહ્યા છે, ઇકોનોમી પાટા પર આવી રહી છે, ત્યારે ક્રૂડની ડિમાન્ડ પણ વધી રહી છે. અને આપણે અત્યારે હાલના દિવસોમાં યુએસમાં પણ તમે જોયું હોય તો ઇન્વેન્ટરીઝ ઘટતી દેખાઈ હતી, તો પ્રોડક્શનની વધારવાની જરૂર અહીંયા દેખાઈ રહી છે. અને યુએઈ સ્ટાન્સ લીધો હતો કે અમને પ્રોડક્શન વધારવા દો. અને ફાઇનલી આ સમાચાર આવી રહ્યા છે, હજુ સત્તાવાર પુષ્ટિ અહીંયાથી નથી થઈ, પણ તેમ છતાં એક સામંજસ્ય અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. એટલે તમે જે 76 સુધી પહોંચતો ક્રૂડ આપણે ગઈકાલે જોયો હતો, એ તમે જો થોડું ઈઝ થઈને 74ની આસપાસ આવતો દેખાયો છે, તો આ એક સારા સમાચાર છે આપણા માટે. બીજું તમે જો સોનામાં ઉછાળો હતો, કારણ કે પોવેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું ત્યારબાદ એક સ્ટ્રેન્થ મળી કે હજુ પણ રિકવરી અત્યારે ઝડપી અત્યારે નથી દેખાઈ રહી. કારણ કે તમે જો જે અત્યારે આપણે ગઈકાલે આપણે ચર્ચા કરી, ફ્રાન્સમાં તમે જુઓ ફરી નવા રિસ્ટ્રિક્શન લાગી રહ્યા છે, યુએસમાં તમે જો જે ખાસ કરીને નવા કોવિડ કેસીસ આવી રહ્યા છે એની સંખ્યા 7 દિવસમાં જે ડબલ થતી દેખાઈ રહી છે, અને ગઈકાલે પણ તમે જો ડેલ્ટા વર્ઝનના કારણે જે સમાચારો આવ્યા છે ગ્લોબલી, તો ચિંતાનો વિષય તો છે, જે ઝડપે અત્યારે બધા કેસીસ વધી રહ્યા છે આ એક મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે. એટલે ગોલ્ડમાં તમને એક બાઉન્સ જોવા મળ્યો, કારણ કે એક સેફ હેવન તરીકે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આપણે હંમેશા આવતા જોઈએ છે. તો આ બધા ક્યુઝ આપણને ગ્લોબલી મળતા દેખાયા છે, જેની અસર આપણે આ બધા કમોડિટીઝ પર હોય કે માર્કેટ પર આવતા જોઈએ છે. અત્યારે એશિયા ડાઉન છે, એશિયન માર્કેટ્સમાં તમે નજર કરો, નિકકેમાં તો તમે જો 250 પોઈન્ટનો ઘટાડો છે. શાંઘાઈને હેંગસેંગ ભલે પોઝિટિવ હોય, તમે જો ખાસ કરીને ચાઇનામાં સેકન્ડ ક્વાર્ટરના જીડીપી આંકડા આવવાના છે, પણ જાપાન વીક થઈ રહ્યું છે, ચાઇનામાં તો તમે જો એટલી વીકનેસ નથી, પણ આ બધા કહી શકાય ને કે એકબીજાના પરિબળોની એક અસર અહીંયા થતી હોય છે. અને ખાસ કરીને જે ડેલ્ટા વર્ઝન અથવા તો ન્યૂ કોવિડ કેસીસના જો વધારો થઈ રહ્યો છે, જે નંબર્સ વધી રહ્યા છે, એની એક ઇમ્પેક્ટ આપણને અત્યારે ગ્લોબલી પણ જોવા મળી રહી છે. એટલે તમે જો વીકનેસ અહીંયા છે અને ઇવન તમે